हेलो विद्यार्थी मित्रों, इस समय बना रहे हैं तो रचना लेक्चर में आपने यहाँ थोड़ू कार्ते से गुणाकार एक ना एक गण ने त्रण रीते कार्ते से गुणाकार कई रीतना कर सकते ये जोवानुं छे मित्रों। तो अपने यहाँ शुरू करिए छे तो जे एक्जाम्पल साहब है एम टी बराबर 1/4 छे तो पी क्रॉस पी मेड़ो। तो सौ प्रथम आपने शू करवा मित्रों, तो खाली पी क्रॉस पी शोधी काढ़ो। अँ तो डायरेक्ट लखेलू है अपने अँ तो पी क्रॉस पी शू थे तो कि 1/4 क्रॉस 1/4 एट्ले कि 1/4 साथ सॉरी 1 साथ 1/4 साथ 4/1 साथ ओके 4/4 साथ आ रीतना थे। मीन्स के पी क्रॉस पी शू मे अपन तो के अँ थी आप पी क्रॉस पी शू मे तो 1/1 1/4 4/1 अने पछीनो घटक आवे छे 4/4 ओके। तो हवे जे छे पाछो क्रिक ए एनो पण क्रॉस सेनी साथे करवानो छे पी साथे। तो फरी शू छे के 1/1/1 छे आना 1 जोड घटक जोड़ी अने ए ज 1/1 छे पाछा आना 4 जोड एटले जो 1/1/3 आया आ 2/1 ने आ 1/1 કરીને 1/1/3 આયા અહીંયા પછી આ 2/1 ને 4 જોડ એટલે પાછા અહીંયા 2/1 અને 4 આયા છે 2 × 1 અને 1 × 4 ઓકે। તે જ પ્રમાણે પછી જે આ 1/4 ઘટક છે એ પાછો 1 સાથે અને એ જ પાછો 4 સાથે પણ એટલે જુઓ તો અહીંયા જે 1/4 છે એ 1 સાથે ને 4 સાથે ઓકે। તો 1/4/1 આવ્યું અહીંયા 1 આવી જાય અને 1/4/4 સાથે એટલે 1/4 અને 4 આવ્યું ઓકે। પછી જે 4/1 છે 4/1 ઘટક આવે છે પી ક્રોસ પીનો એ 1 સાથે એટલે 4/1 અને 1 આવ્યું 4/1 અને 4 સાથે તો 4/1/4 આવ્યું ઓકે। અને જે 4/4 આવે છે એ પહેલાં અહીંયા 1 સાથે જશે તો 4/4/1 આવ્યું અને પછી આવે છે 4/4 જે છે એ પાછું ક્યાં જશે 4 સાથે। આ રીતના પી ક્રોસ પી કરી શકે એટલે સૌ પ્રથમ પી ક્રોસ પી શોધવાનો અને એની જોડે પછી પી ક્રોસ કરવાનું પાછું ઓકે। આ રીતના આપણે કરી શકીશું। હવે અહીંયા ગયા એક્ઝામ્પલ્સની જેમાં એક્ઝામ્પલ્સ આપણે કરવાનો છે અને આપણે હોમવર્કમાં આપીશું તમને ઓકે ફ્રેન્ડ્સ। હવે આમાં આપણને જે એ ક્રોસ બી આપી દીધા છે એ અને બી શોધવાના છે તો હવે ધ્યાન રાખજો મેં એક વ્યાખ્યા ચલાવી હતી મિત્રો તમારે કે એ ક્રોસ બીમાં જે ક્રમયુક્ત જોડાવવાની છે તો અહીંયા અલ્પવિરામ હોય છે ને અહીંયા ઘટકો આવે છે અને બીજો એક ઘટક અહીંયા લખવાનો આવે છે તો એનો ઘટક અહીંયા લખીએ છીએ અને બીનો ઘટક અહીંયા લખીએ છીએ એટલે આટલા સ્થાન પર જે પણ હોય એ બધા ઘટકો છે ને કહેવાય બીના અને આ સ્થાન પર જે પણ હોય એ બધા સોરી અહીંયા સ્થાન પર હોય બધા એના અને આ સ્થાન પર હોય બધા શેના કહેવાશે બીના ઘટકો કહેવાશે મિત્રો ઓકે। હવે આ રીતના આપણે એ ક્રોસ બી શોધી કાઢીએ છીએ તો એ ક્રોસ બીની આ રીતના જોડો બને છે મિત્રો। તો હવે આપણે એ ક્રોસ બી ઓલરેડી આપી દીધા છે તો જો એના આ અહીંયા ઘટક છે એનો અહીંયા પણ એનો છે આ બી પણ એનો કહેવાશે ને આ બી પણ એટલે શું થાય છે તો કે જે અહીંયા લેફ્ટ હેન્ડ સાઈડ છે પ્રથમ એ એનો ઘટક આવે બીજો એ બીનો ઘટક આવે તો એ ક્રોસ બીમાં કેટલા 4 ઘટકો છે તો એન ઓફ એ ક્રોસ બી એન ઓફ એન ઓફ બી કરી શકાય તો ઘન એમાં 2 ઘટકો તથા ઘન બીમાં પણ કેટલા છે 2 ઘટકો તો એ એક્સ બિલોંગ્સ ટુ એ ક્રોસ બી એનો મતલબ એવો થાય પ્રથમ એનો ઘટક આવે અને બીજો જે છે બીનો ઘટક આવે એટલે બિલોંગ્સ ટુ એન એક્સ બિલોંગ્સ ટુ બી એ બિલોંગ્સ ટુ એને વાય બિલોંગ્સ ટુ બી થશે જુઓ એ બિલોંગ્સ ટુ એન વાય બિલોંગ્સ ટુ બી બી એક્સ તો બી બિલોંગ્સ ટુ એ અને એક્સ બિલોંગ્સ ટુ બી આવે છે અને બી વાય તો બી બિલોંગ્સ ટુ એ આવે છે અને બી બિલોંગ્સ ટુ વાય આવે છે જુઓ આના પરથી આખી જોડ જ સમજાવે છે બરાબર છે। તો એ જ પ્રમાણે એમાં ખાલી એ બી
અને બીમાં એક્સ છે કારણ કે બે બે જ સભ્યો અહીંયા બતાવે છે અમે કુલ ચાર છે એટલે ઓકે તો આ રીતના આપણે એક ક્રોસ પી શોધી શકીએ તો આ જે મિત્રો છે ગયા એક્ઝામ્પલ્સની જેમ છે માટે આને આપણે હોમવર્કમાં આપીશું આ એક્ઝામ્પલ્સ આપણે ગણવાનો છે મિત્રો તો જે સરસ છે બંને બાજુના પરિણામ ચેક કરવા કે છે આપણને મિત્રો તો અહીંયા ધારો કે એ બરાબર 1 2 બી બરાબર 1 2 3 4 અને સી બરાબર 5 6 અને ડી બરાબર 5 6 7 8 તો નીચેના પરિણામો ચકાસવાના છે તો બે પરિણામ આપ્યા છે જુઓ આ પ્રથમ પરિણામ શું છે કે એ ક્રોસ બી છેદ સી જોડે છે એ બરાબર શું થવું જોઈએ એ ક્રોસ બી અને એ ક્રોસ સીનો છેદગણ સરખો થવો જોઈએ એટલે કે આની લેફ્ટ હેન્ડ સાઈડ એટલે કે ડાબી બાજુ અને રાઈટ હેન્ડ સાઈડ એટલે કે જમણી બાજુ એ સરખી થાય છે કે નહીં આ ગણો માટે ગણની આ ક્રોસ અને છેદ ક્રિયાઓ માટે તો એ ચકાસવાનું છે તો આપણે પહેલાં લેફ્ટ હેન્ડ સાઈડ વિશે LHS વિશે વિચારીએ મિત્રો તો LHS વિશે વિચારીએ એમાં આપણે પહેલાં તો એ તો આપણી પાસે ઓલરેડી છે જરૂર છે ને છે બી છેદ સી તો આપણી પાસે બી અને સી તો છે તો બસ એમનો છેદગણ શોધી કાઢો તો બી છેદ સી શું મળશે મિત્રો છેદગણ મેં સ્વતા શીખવાડ્યું છે શું છે ગયા ચેપ્ટરમાં આપણે શીખી ગયા કે સીમાં અને બીમાં જે સરખા સભ્યો હોય તે એટલે બી છેદ સી બી છેદ સીમાં એવા ઘટકો આવે છે બીમાં હોય અને સીમાં પણ હોય તો અહીંયા તો સીમાં 5 6 છે અને બીમાં 1 2 3 4 તો કંઈ પણ સરખા ઘટક નથી આવતા એમાં એક પણ સભ્ય આવે ને એટલે કેવો આવશે ખાલી ગણ એટલે બી છેદ સી બરાબર અહીંયા જુઓ તો શું મળે છે ખાલી ગણ બરાબર ને તો બી છેદ સીની જગ્યાએ શું મૂકવામાં આવે છે ખાલી ગણ તો ખાલી ગણ જોડેનો ક્રોસ ગુણાકાર પણ શું મળે છે ખાલી ગણ એટલે એ ક્રોસ 5 = 5 ચલો એટલે આ લેફ્ટ હેન્ડ સાઈડ ખાલી ગણ મળે છે તો રાઈટ હેન્ડ સાઈડ પણ ખાલી ગણ મળવું જોઈએ તો એ પરિણામ જે આપેલું છે આ એ કેવું કહેવાય સત્ય કહેવાય તો હવે મિત્રો આપણે અહીંયા બી છેદ સી શોધીને પણ અહીંયા શોધી છે હવે શું કરીશું એક ક્રોસ બી અને એક ક્રોસ સી શોધી એક ક્રોસ બી શું થાય જો એના આ સભ્યો છે બીના આ રહ્યા તો 1 2 જોડે 1 3 જોડે સોરી 1 1 જોડે 1 2 જોડે 1 3 જોડે અને 1 4 જોડે એટલે રીતે 1 નો 1 જોડે એટલે 1 1 1 નો 2 જોડે એટલે 1 2 1 3 જોડે એટલે 1 3 ને 1 નો 4 જોડે એટલે 1 4 એ પ્રમાણે 2 1 2 2 2 3 2 4 આવી બરાબર છે તો અહીંયા જે આખો મળ્યો એ શું મળ્યો એ ક્રોસ બી સેમ આપણે શોધી કાઢીએ એ ક્રોસ સી તો એના ને સીના આ તો બધાને આવડે મિત્રો 1 2 ક્રોસ 5 6 એટલે 1 5 જોડે 1 6 જોડે તો 1 5 1 6 2 5 જોડે 2 6 જોડે તો 2 5 અને 2 6 ઓકે મિત્રો તો હવે આપણે એ ક્રોસ સી આ રહ્યા અને આ જે છે શું મળ્યા છે ક્રોસ બી તો એ બંનેનો છેદગણ લઈ લો આમાં ને આમાં કોઈ સરખા સભ્યો દેખાય છે તમને જુઓ આમાં ને આમાં એક પણ સરખો સભ્ય દેખાતો નથી મતલબ એ ક્રોસ બી અને એ ક્રોસ સીનો છેદગણ કેવો રહેશે ખાલી ગણ રહેશે તો જુઓ આ પણ ખાલી ગણ આ પણ ખાલી ગણ 1 અને 2 પરથી શું કહેવાય આ પરિણામ કેવું છે સત્ય છે તો પ્રથમ પરિણામ શું થઈ ગયું ચકાસાઈ ગયું છે હવે આપણે બીજા પરિણામની વાત કરીએ તો આપણી પાસે બીજા પરિણામ કે એ ક્રોસ સી એ બી ક્રોસ ડીનો ઉપગણ છે કે નહીં એવું કીધું છે અહીંયા જુઓ આ પરિણામ ચકાસવાનું છે એમાં તો અહીંયા શું થશે એ ક્રોસ સીના તમામ સભ્યો સેમ આવવા જોઈએ બી ક્રોસ ડીમાં તો એ ક્રોસ સી ઓલરેડી શોધી કાઢેલો છે જુઓ અહીંયા 1 5 1 6 2 5 ને 2 6 આટલા આવે છે આ છે આપણા એ ક્રોસ સી હવે આપણે બી ક્રોસ ડી શોધવાના છે એમાં તો આ બી ને ડી જો બી અને ડી આ છે આપણી પાસે તો હવે જો બી ક્રોસ ડી આપણે જે જરૂર પડે છે એની શોધીએ છે તો બીના સભ્યો 1 2 3 4 5 અને ડીના 5 6 7 8 બરાબર છે તો હવે આપણા મિત્રો અહીંયા 1 5 સાથે 1 6 સાથે
वन सेवन साथ वन एट साथ ये रीतना आपने वन फाइव साथ वन सिक्स साथ वन सेवन साथ वन एट साथ पछी टू फाइव साथ टू सिक्स साथ टू सेवन साथ टू एट साथ थ्री फाइव साथ थ्री सिक्स साथ थ्री सेवन साथ थ्री एट साथ रीतना फोर फाइव फोर सिक्स फोर सेवन फोर एट ए रीतना अपने आ बी क्रॉस की शोधी हमें जुओ ए क्रॉस सी आ रही है त्या जोशो तमे तो ए क्रॉस सी ना बधा आम आई गया वन फाइव तो वन फाइव है वन सिक्स तो वन सिक्स बन से टू फाइव तो टू फाइव बन से टू सिक्स तो टू सिक्स बन से लेकिन ए क्रॉस सी ना तमाम सभ्यों बी क्रॉस डी में आ जाए मीन्स के आखे आखो ए क्रॉस सी ए पूरेपूरो सेम आ जाए बी क्रॉस डी में आ जाए તેથી આપણે એવું કહી શકાય કે સ્પષ્ટ છે કે એક અહીંયા લખ્યું છે જુઓ કે એ ક્રોસ સીના બધા જ ઘટકો બી ક્રોસ ડીમાં છે તેથી એ ક્રોસ સી એ બી ક્રોસ ડીનો શું બનશે કન બને છે મિત્રો ઓકે તો અહીંયા જે આ પરિણામ છે એ પણ આપણે ચકાસાઈ ગયું છે ઓકે તો હવે નેક્સ્ટ જોઈએ આપણે તો આ ફ્રેન્ડ્સ તમારે જે આગળ આપણે ગણ્યું છે ये रीतना जाते गणवानु छे ओके फ्रेंड्स तो होमवर्क में आपीशुं सेम अहींया हिट आपीए छे कि बी योग सी शोधी काढवाना योग तो आवड़े छे एनो ए क्रॉस छोड़े अहींया जोड़े क्रॉस गुणाकार करी देवानो पछी ए क्रॉस बी शोधी काढवानो ए क्रॉस सी ने एमनो योग गण लई लेवानो ए परिणाम सरखा छे के नहीं बन्नेनो जवाब सरखो आवे तो चकासाई गया कहेवाशे ओके राइट हवे नेक्स्ट एक एक्जाम्पल जोईए तो અહીંયા બધા ઉપગણો ચકાસવા કીધા છે એમાં વન ટુ ને બીમાં થ્રી ફોર તો એ ક્રોસ બી અને એ ક્રોસ બીના કેટલા ઉપગણો હશે તે તમામ ઉપગણોની યાદી જો ત્રણ પહેલાં એ ક્રોસ બી લખો તો એ અહીંયા છે બી અહીંયા છે એટલે આપણે એ ક્રોસ બી શું થાય આ લખ્યું છે એના બીના સભ્યો છે તો વન થ્રી સાથે એટલે વન થ્રી વન ફોર ટુ થ્રી ને ટુ ફોર આવી છે હવે એમાં એ ક્રોસ બીમાં સભ્યો કેટલા વન ટુ થ્રી ફોર તો એ ક્રોસ બીમાં સભ્ય સંખ્યા એટલે એનો એ ક્રોસ બી બરાબર કેટલા થયા ચાર તો એ ક્રોસ બીના ઉપગણોની સંખ્યા કેટલી તો કે જે આ નંબર ઓફ એલિમેન્ટ છે એ પાવરમાં લખી દેવાના ઘાતમાં તો બેની ચાર ઘાત એટલે કેટલા થયા સોળ થયા ઓકે તો હવે એ ક્રોસ બીના ઉપગણો જો બધા ઉપગણો તમને ખબર છે ઉપગણો કઈ રીતના બને તો પહેલાં એક એકલાથીને ઉપગણો બનાવશે અહીંયા તો કે ખાલી વન થ્રી એ ઉપગણ એક વન ફોર એ ઉપગણ ખાલી ટુ થ્રી ખાલી ટુ ફોર ઓકે એટલા થયા હવે બબે જણ થઈને કે વન થ્રી વન ફોર જો વન થ્રી વન ફોર પછી છઠ્ઠો વન થ્રી ટુ થ્રી પછી વન થ્રી ટુ ફોર સાતમો હવે આઠમો વન ફોર ને ટુ થ્રી એટલે ચાર ઉપગણ એ બની ગયા બરાબર છે વન ફોર ને ટુ ફોર ટુ થ્રી ટુ ફોર આ રીતના પણ જોડ બનાવી શકાય એટલે બબે થઈને આટલે સુધી બનાવે છે હવે ત્રણ ત્રણ વન થ્રી વન ફોર ટુ ફોર એકને છોડીને વન થ્રી વન ફોર ટુ ફોર રહ્યા પછી વન ફોર ટુ થ્રી ટુ ફોર અને વન ટુ થ્રી ટુ ફોર અને વન થ્રી આટલા પછી એક ખાલી ગણ ઉપગણને છઠ્ઠો એ ક્રોસ બી પોતે પણ પોતાનો ઉપગણ કહેવાય આમ કુલ કેટલા થઈ ગયા સોળ ઉપગણો થઈ ગયા આ સોળે સોળ ઉપગણો જે બધા છે ટોટલ એ બધા એથી કેવા કહેવાય બી પરના શું છે સંબંધ છે ઓકે કોઈ સંબંધનું ઉદાહરણ પૂછે તો ઇઝીલી આપી દેવાય એ બરાબર વન ટુ બી બરાબર થ્રી ફોર હોય તો ખાલી એવું કહી દેવાનું વન થ્રી છે એથી બી પરનો શું છે સંબંધ છે કોઈ સંબંધની વ્યાખ્યા કે ઉદાહરણ પૂછે તો આના પરથી તમે મિત્રો આરામથી સમજાવી શકો ઓકે મિત્રો જય સ્વામિનારાયણ.